ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ અલ્પેશ કંસારા છે અને મારી YouTube ચેનલનું નામ મેથ્સ બાય અલ્પેશ સર છે. આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર મધ્યક મધ્યસ્થ બહુલકના બધા જ દાખલાઓ જોયા, સાથે આલેખની પણ ચર્ચા કરી. સ્વાધ્યાય 14.1, 14.2, 14.3, 14.4 કમ્પ્લીટ કર્યા. બે લેક્ચરની અંદર આલેખો વિશે પણ ચર્ચા કરી. આજના લેક્ચર નંબર 17ની અંદર આપણે માર્ચ 2020માં બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચનો વિશેની ચર્ચા કરવાની છે, જેને આધારે તમને ખ્યાલ પડી શકે કે બોર્ડમાં આવા ક્વેશ્ચન આમાંથી પૂછાય છે. તો સૌપ્રથમ પહેલો જે છે એ 1 માર્કનો છે, જે સેક્શન એ માં વિભાગ એ જે છે એમાં 5મો ક્વેશ્ચન હતો, 1 માર્કનો એમસીક્યુ હતો. હવે એમાં તમને એવું આપેલું છે કે બહુલક માઇનસ મધ્યક, બહુલક માઇનસ મધ્યક બરાબર મધ્યસ્થ માઇનસ મધ્યક, મધ્યસ્થ માઇનસ મધ્યક. જો તો આપણે જે છે આ માઇનસ છે, કદાચ ખ્યાલ ન પડતો હોય તો તો આપણે સૂત્રની ચર્ચા વિશે આપણે એક આ સૂત્ર z is equal to 3m minus 2x bar, मतलब मध्यस्थ बहुलक, बहुलक बराबर 3, आ सूत्र से z बराबर 3m minus 2x bar, 3 कौंस में मध्यस्थ माइनस 2 मध्यक. ओके, तो आ सूत्र छे. હવે આ ત્રણે ત્રણ મધ્યક મધ્યસ્થ બહુલકનું કોમન સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. હવે આપણે અહીં શું છે, બહુલક માઇનસ મધ્યક, તો બંને સાઈડ મધ્યક માઇનસ કરીએ. કેવી રીતના, કે જો આને આપણે આવી રીતના લખીએ કે બહુલક માઇનસ મધ્યક બરાબર, મેં બંને સાઈડ મધ્યક મધ્યક માઇનસ કીધું, તો 3 મધ્યસ્થ માઇનસ 3 મધ્યક. જો બાળકો એક સ્ટેપ આપણે હજી કરીએ, તમને ખ્યાલ ન પડતો હોય તો માઇનસ 2 મધ્યક માઇનસ મધ્ય, તો બહુલક માઇનસ મધ્ય ઇઝ ઇક્વલ ટુ 3 મધ્યસ્થ માઇનસ, 2 ને 1 3 ઓછો છે વત્તા, એટલે 3 મધ્ય થઈ ગયું, 3 મધ્ય. તો આપણે જોઈએ તો બહુલક માઇનસ મધ્ય, આ બંનેમાંથી 3 કોમન કાઢી ગયો, એટલે 3 મધ્યસ્થ માઇનસ મધ્યક, એટલે આનો આન્સર આવશે આપણો 3. આનો આન્સર હશે 3, એટલે સી આન્સર હશે. શું આવશે? સી, સી આન્સર હશે. ખ્યાલ પડ્યો? ફરીથી કહું કે આ કોમન સૂત્ર છે, બહુલક મધ્યસ્થ અને મધ્યકનું કોમન સૂત્ર છે. આની અંદર આપણે શું કરેલું છે તમને કહું, સૌપ્રથમ કે z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને 2 એટલે મધ્યક, x બાર એટલે મધ્યક. આખું સૂત્ર આપણે બહુલક માઇનસ મધ્યક, એટલે બંને સાઈડ મધ્યક માઇનસ કર્યો, બહુલક માઇનસ મધ્યક, અહીં 3 મધ્યસ્થ માઇનસ 2 બહુલક મધ્યક માઇનસ મધ્યક, 2 ને 1 3, 3 કોમન, તો મધ્યસ્થ માઇનસ મધ્યસ્થ માઇનસ મધ્યક થઈ ગયું. ઓકે બાળકો, આ હતો 1 માર્કનો પ્રશ્ન. હવે જે છે, મેં તમને કીધું હતું કે આલેખનો એક ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય ગયેલો છે, આ એક ક્વેશ્ચન છે. સેક્શન બી ની અંદર 24મો દાખલો છે, કેમાં છે 24મો, એમાં તમને જુઓ તો આ ખ્યાલ પડે તો આ આલેખ તમને આપેલો છે. આ આલેખની અંદર તમને નીચે આ બે ક્વેશ્ચન આપેલા છે, જે ક્વેશ્ચન જે છે એમાં એનો આન્સર આપણે જોઈએ. આન્સર
તો તમને શું કીધું નીચે આપેલ આલેખ પરથી માહિતીનો મધ્યસ્થ શોધો મેં તમને મધ્યસ્થ કર્યો છે કે આ જે જગ્યાએ બિંદુ ભેગું થયું ઈ આપણો મધ્યસ્થ થયો તો આ x શું છે 70 અને y શું છે 20 તો આ બિંદુ એવું 70,20 આપણે ખબર છે ઓજાય વક્રની અંદર આ બંને જે જગ્યાએ છેદે ઈ આપણો મધ્યસ્થ થયો તેનો x બિંદુ શું છે 70 અને y શું છે 20 એટલે આ બિંદુ એવું 70,20 તેનો મધ્યસ્થ થાય 70 આપણે x ઈ મધ્યસ્થ એટલે આપણે લખવું પડે કે આલેખ પરથી મધ્યસ્થ બરાબર 70 થાય છે આપણે ખ્યાલ છે કે x એટલે મધ્યસ્થ ની કિંમત તો x એટલે મધ્યસ્થ ની કિંમત કેટલી આવી આપણે 70 ઓકે બાળકો ખ્યાલ પડ્યો ચલો પછી જોઈએ સેકન્ડ b વક્ર a અને વક્ર b કેવા પ્રકારના વક્રો છે બંને ઓજાય વક્ર છે તો ઓજાય વક્રની વિશે આપણે જોઈએ તો આપણે a વક્ર એટલે જો અહીં આપ્યું છે a તો આ શું થાય છે ઉપરથી નીચેની તરફ થાય છે એટલે કેનો આલેખ થયો આપણે જેની અંદર ઉપરથી નીચેની તરફ આવે એટલે શું થયો થી વધારેનો વક્ર શું થયો થી વધારેનો અને આ નીચેથી ઉપરની તરફ જઈ રહ્યો છે એટલે વક્ર શું થયો થી ઓછાનો વક્ર ખ્યાલ પડ્યો બાળકો ફરીથી સમજાવું છું તમને આ આલેખ વક્ર a છે તો વક્ર a જે છે જો ઉપરથી નીચેની તરફ થાય એટલે થી વધારેનો થયો પછી આ વક્ર b છે ઈ શું છે નીચેથી ઉપરની તરફ જઈ રહ્યો છે મતલબ ઈ વક્ર કયો હતો થી ઓછાનો તો આપણે આન્સર લખશું કે વક્ર a a થી વધારે અને વક્ર b a થી ઓછા નો ઓજાય વક્ર છે ખ્યાલ પડ્યો a જે છે e થી વધારે અને b છે થી ઓછાનો ઓજાય વક્ર છે તો આ હતા તમારો એક માર્કનો અને બે માર્કનો જો બાળકો આની અંદર તમને આલેખ દોરા હોય તો તમને આ થોડું ઘણો ખ્યાલ હોય એટલે કહું છું આલેખ કરવા જરૂરી છે આ બે માર્કમાં ક્વેશ્ચનમાં ઘણા ઘણા વિદ્યાર્થીઓ આ સવાલનો ઉત્તર આવ્યો એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો હવે જે છે એ ત્રણ માર્કની અંદર જે દાખલાઓ પૂછાય છે આની અંદર એક બે બે દાખલા એકબીજાના ઓપ્શનમાં એ ત્રણ દાખલાઓ આપણે જોવાના છે તો ચાલો એ સૌપ્રથમ આપણે જે દાખલા ત્રણ માર્કના છે એ જોઈ લઈએ તો બાળકો આ છે સેક્શન સી માં 31મો ક્વેશ્ચન આવો હતો માર્ચ 2020 માં આપેલ આવૃત્તિ વિતરણમાં 68 ગ્રાહકોને વીજ વપરાશની માહિતી છે જો વપરાશનો મધ્યસ્થ 137 યુનિટ હોય મધ્યસ્થ આમાં આપી દીધો છે m બરાબર 137 યુનિટ તો ખૂટતી આવૃત્તિ મતલબ અહીંયા અહીંયા જે બે ખૂટે છે એ આવૃત્તિ આપણે ગોતવાની છે તો મધ્યસ્થ ગોતવો હોય તો એની માટે સૌપ્રથમ આપણે એનું કોષ્ટક બનાવવું પડે તો સૌપ્રથમ એનું કોષ્ટક બનાવશો તો કોષ્ટક માટે આપણે વિચારીએ તો વર્ગ તો વર્ગ આપણે ઓલરેડી અહીંયા આપી દીધા છે તો વર્ગ આપણને આપે છે 65 થી 85 85 થી 105 105 થી 125 125 થી 145 145 થી 165 165 થી 185 ને 185 થી 205 આ આપણને વર્ગ આપેલા છે તો વર્ગ પછી આવશે આવૃત્તિ તો આવૃત્તિ અહીંયા 4
पांच अहीं डेश લીધી ધારી આપણે x 20 પછી અહીંયા ડેશ છે એટલે આપણે ધારીએ y શું ધારીએ y અહીંયા 8 અને પછી અહીંયા 4 ઓકે ચાલો હવે CF આપણે જોવાની છે શું જોવાનું છે CF CF તો સંચય આવૃત્તિ આપણે કેવી રીતના મેળવીએ છે તો આ જો અહીંયા 4 હોય તો 4 વત્તા 5 9 9 વત્તા x વત્તા 20 29 વત્તા x વત્તા y 29 વત્તા x વત્તા y વત્તા 8 37 વત્તા x વત્તા y વત્તા 4 એટલે 41 વત્તા x વત્તા y આ આપણે થઈ ગયું CF મળ્યું કેવી રીતના મળ્યું ફરીથી કહો 4 4 ને 5 9 9 વત્તા x x 9 વત્તા 20 29 વત્તા x વત્તા y 29 વત્તા x વત્તા y વત્તા 8 એટલે 37 વત્તા x વત્તા y વત્તા 4 41 વત્તા x પ્લસ y પણ આની અંદર તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે m જે છે m એ આપણને આપી દીધો છે 137 કુલ આવૃત્તિ n બરાબર 68 આપી દીધું છે શું આપી દીધું છે 68 તો 68 આપણને આપી દીધું છે તો n / 2 નું અવલોકન પહેલા કરશો તો n / 2 નું અવલોકન કરીએ એટલે 68 ના છેદમાં 2 નું અવલોકન થયું 68 ને તમે લોકો 2 વડે ભાંગો એટલે 34 નું અવલોકન થઈ ગયું 34 નું અવલોકન એટલે આપણને આ x અને y જે છે કુર્તી આવૃત્તિ હોવાથી આપણને ખ્યાલ પડે નહીં તો આપણે મધ્યસ્થ વર્ગ કેવી રીતના ગોતશું મધ્યસ્થ વર્ગ ગોતવા માટે આપણે લેવો પડે મધ્યસ્થ 137 હવે 137 થી કોની વચ્ચે આવી આપણે વિચારવું પડે તો 137 આપણે ખ્યાલ પડે 125 145 એટલે આ આપણો થઈ ગયો મધ્યસ્થ વર્ગ શું થઈ ગયો મધ્યસ્થ વર્ગ ઓકે ખ્યાલ પડ્યો 125 થી 145 કારણ કે આપણો મધ્યસ્થ 137 છે એટલે આપણે આ મધ્યસ્થ લીધો અને આપણે અવલોકન ખ્યાલ પડે નહીં CF માં એટલે આપણો ખ્યાલ પડ્યો હવે આપણે એક વસ્તુ ખ્યાલ પડવી જોઈએ કે n બરાબર આપણને 41 વત્તા x પ્લસ y પણ આપણી પાસે n એટલે 68 41 x પ્લસ y તો x પ્લસ y 68 માંથી 41 બાદ કરો એટલે આવે 27 સમીકરણ નંબર 1 કેવી રીતના આપણે x પ્લસ y નું સમીકરણ તો મેળવવું પડે ને એટલે આપણે શું કર્યું કે 68 માંથી 41 બાદ કરો એટલે x પ્લસ y બરાબર 27 મળે હવે બાકી બધી કિંમત આપણે l જોશે n / 2 જોશે cf જોશે af જોશે અને h જોશે l એટલે ખબર હોવી જોઈએ મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ શું થાય એલ એટલે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ કેટલું છે 125 n / 2 આપણે મળેલું છે 34 CF મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ એની આગળ કેટલી છે 9 વત્તા x f ખ્યાલ હોવો જોઈએ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 20 ને h એટલે તમને ખ્યાલ હોવો જોઈએ શું છે વર્ગ લંબાઈ પણ કેટલી છે 20 કેવી રીતના મળે કે 85 માંથી 65 બાદ કરો ઉદ્ભવ માંથી અધસી માં બાદ કરો એટલે તમને ખ્યાલ પડે 20 હવે આપણે જોઈએ મધ્યસ્થ તો એનું સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો m is equal to l plus n / 2 minus cf
छेद में एफ गुणिया एच तो एल एल जे छे 125 प्लस एन बाय टू 34 एन बाय टू 34 सी एफ 9 प्लस एक्स एच छे एफ छे 20 छे ने एच है तुम्हारे पेलो छे 20 ओके હવે તમે જોયો તો અહીંયા મધ્યસ્થ તમને આપેલો છે મધ્યસ્થ છે એ તમારે પેલો છે 137 લા એ મૂકી દેશું 137 is equal to 125 plus 20 20 cancel 34 minus 9 minus x ઓકે હવે શું કરશું આસાની આવશે 137 માઇનસ 125 137 માઇનસ 125 કરો એટલે અહીંયા આવે 12 34 માંથી તમે લોકો 9 બાદ કરો કેટલા 34 માંથી તમે લોકો 9 બાદ કરો એટલે અહીંયા આવે 25 માઇનસ x શું આવે 25 માઇનસ x હવે x આ સાઈડ 12 આ સાઈડ તો આપણે જોવા જઈએ તો અહીંયા આવે x અહીંયા આવે 25 માઇનસ 12 બરાબર ફરી વખત કરો સમજાવો તમને ખ્યાલ ન પડ્યો પહેલા મેં 20 20 ઉડાડ્યા મધ્યસ્થની કિંમત 137 મૂકી 125 34 માઇનસ 1 માઇનસ x 9 માઇનસ x 137 માંથી 125 બાદ કરો એટલે કેટલા આવે 12 34 માંથી 9 બાદ કરો એટલે કેટલા આવે 25 માઇનસ x હવે આ x આ સાઈડ 12 આ સાઈડ 25 માઇનસ 12 તેથી x બરાબર અહીંયા આવશે 13 x ની કિંમત કેટલી આવી 13 તો હવે સમીકરણ નંબર 1 પરથી આપણે જે સમીકરણ નંબર 1 આ મેળવેલું છે x + y = 27 આપણે બંનેની કિંમત ગોતવાની છે તો x + y = 27 તો 13 વત્તા y બરાબર 27 તેથી y is equal to 27 માઇનસ 13 27 માંથી તમે 13 બાદ કરો તો y બરાબર અહીંયા આવે 14 તેથી આપણો આન્સર મળી ગયો કે ભાઈ x બરાબર 13 અને y બરાબર 14 સિમ્પલ જે ખોટી આવૃત્તિ આપણને ગોતવાની કીધી હતી x બરાબર 13 અને y બરાબર કેટલા આવ્યા છે 14 તો બાળકો આ હતો સ્વેક્શન નંબર c નો 31 માં દાખલો બરાબર મેં આની પહેલા તમને કીધો તો કે આના દાખલાઓ જે છે 3 માર્કમાં મધ્ય તત્વા મધ્યસ એમાં ખૂટતી આવૃત્તિ વાળા વધારે પૂછાય છે એકાડો દાખલો ખૂટતી આવૃત્તિ વાળો હોય છે તો આપણે આની અંદર આપણે મધ્યસ ગોતવાનું હતું એ આપણે ગોતી લીધું ઓકે બાળકો હજી આને ઓપ્શન માં એક દાખલો છે જે છે 31 માંના ઓપ્શન માં જે આ ચેપ્ટર નો દાખલો છે આપણે જોવાનો છે તો ચાલો એ પહેલા આપણે જોઈ લઈએ તો આ દાખલો છે જે સેક્શન સી ની અંદર 31 માં ઓપ્શન માં છે નીચેની માહિતી 225 વીજ ઉપકરણનો આયુષ્ય પ્રાપ્તિ માહિતી દર્શાવે છે તો માહિતીનો મધ્યક શોધો આપણે શું શોધવાનું છે મધ્યક ગોતવા માટેનું કોષ્ટક બનાવવું છે તમને કોષ્ટક માટે 0 થી 200 200 થી 400 400 થી 600 એવી રીતના 1000 થી 2000 સુધી આવૃત્તિ સાથે કોષ્ટક આપેલું છે કુલ આવૃત્તિ 225 તમને આપી દીધી છે તો સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવવા માટે વર્ગ જોશે તો વર્ગ જે છે એ આપણે ઓલરેડી આપી દીધેલા છે વર્ગ જે છે એ 0 થી 200 200 થી 400 200 થી 400 400 થી 600 600 થી 800 800 થી 1000
અને 1000 થી 1200 સુધી આપી દીધેલું છે। અહીં આપણે h જોઈએ વર્ગ લંબાઈ તો એ 200 છે। ઓકે બાળકો વર્ગ લંબાઈ કેટલી છે 200। અહીંથી આપણે ખ્યાલ પડી જશે 0 થી 200 છે એટલે તો હવે પછી જોશે આપણે xi શું જોશે xi 100 અને 200 નો સરવાળો છેદમાં 2 100 અને 200 નો સરવાળો કરો એટલે બસ સોરી 0 અને 200 નો સરવાળો કરો તો 2 વડે ભાંગો એટલે 200 ને 2 વડે 100 100 નો 200 નો ડિફરન્સ તો અહીંયા 300 અહીંયા 500 અહીંયા 700 અહીંયા 900 અને અહીંયા આવશે 1000 સોરી 1100 એટલે આ થઈ ગયું તમારું xi fi ઓલરેડી તમને આપી દીધેલો છે જે fi છે એ તમને આપી દીધું છે કેટલું આપ્યું છે 9 35 તમને આપી દીધું છે 50 આપી દીધું છે 61 આપી દીધેલું છે 38 અને 32 ટોટલ જે છે n is equal to 225 એ તમને કહી દીધું છે ટોટલ ટોટલ કેટલું છે 225 હવે જે છે એ આપણે ગોતવાનું છે ui અને fi ui તો જોઈએ તો ui is equal to xi minus a છેદ માં h xi minus a છેદ માં a તો a આપણે ધારશું 700 કેટલું ધારશું 700 ખાસ ધ્યાન રાખજો ઘણા બાળકો આ એ ધારવું ભૂલી જાય આમ લખી નાખે છે એ છે ધારેલો મધ્ય ઓકે આ મેં હું ધાર્યું છે એ તો એ પાસે અહીંયા જોવો તો અહીંયા 0 -1 -2 -3 1 2 ઓકે 9 3 27 આ થઈ ગયું તમારું fi ui તો આની અંદર જોઈએ તો 9 તેરી 27 આ બંનેનો ગુણાકાર -27 35 2 70 -70 50 એકા 50 અહીંયા 0 38 એકા 38 અને 32 2 64 તો જો આનો ટોટલ કરીએ તો ખ્યાલ પડે કે 102 થશે કેટલા થશે 102 ખ્યાલ પડે બાળકો અને આનો ટોટલ કરીએ તો 70 અને 50 એટલે 120 અને -27 એટલે 100 -147 ખ્યાલ પડે બાળકો મેં અહીંયા સૌપ્રથમ જે ધાર્યું એ ધાર્યું 0 -1 -2 -3 1 2 ગુણાકાર 7 3 21 35 2 70 50 એકા 50 પણ કેવા ઋણ 38 એકા 38 32 2 64 આ બંનેનો ટોટલ કરો એટલે 102 આ બધાનો ટોટલ -147 જેથી સરળતા રહે તો આપણો અહીંયા સિગ્મા fi ui મળી ગયો -45 શું મળ્યો -45 મળ્યો ઓકે બાળકો ખ્યાલ પડી ગયો શું મળ્યો -45 તો હવે જોઈએ તો સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h આ સૂત્ર છે એમાં a ની કિંમત આપણી પાસે કેટલી લીધી 700 પ્લસ સિગ્મા fi ui -45 ટોટલ 225 ગુણ્યા કેટલા છે h 200 ઓકે હવે બે રીતે થઈ શકે છે કે 45 જો 700 -45 અહીંયા 225 અને આ 200 છે તો એક વસ્તુ થઈ શકે છે 25 8 200 અને 25 9 શું થયું 25 8 200 25 9 એટલે 9 ગુણ્યા 8 9 ગુણ્યા 8 છેદ ઉડે છે 9 5 45
नौ पंचा पिस्तालीस, तो 700 माइनस नौ पंचा पिस्तालीस अने पांच अठा चालीस, शू छे पांच अठा चालीस। तो 700 माथी 40 बाद करो तो तुमने मले खबर पड़े 660। ओके, तो आनो मध्य काढ्यो आपणे x बार बराबर 660। શું આવ્યો મધ્યક? x બાર બરાબર 660। અહીંયા મેં જો છેદ ફરી વખત સમજાવી દો કેવી રીતે હું ડેડ્યા 8 25 8 9 25 9 આ 225, હવે 9 9 5 45 5 8 40 700 માંથી 40 બાદ કરો 660। ઓકે બાળકો, આ હતો જે બોર્ડની અંદર દાખલો 31 ના ઓપ્શનમાં હતો એ દાખલો આપણે જોયો। ઓકે, હવે પછી આપણે લેક્ચર ની અંદર ચેપ્ટર નંબર 1 શરૂ કરવા જઈ રહ્યા છે। તો અહીંયા આપણે લેક્ચરમાં આ લેક્ચરની અંદર 14મો ચેપ્ટરમાં અને બોર્ડમાં દાખલા જે પૂછાયેલા છે કમ્પ્લીટ આપણે પૂરા કર્યા, એક પણ દાખલો બાકી નથી। ઓકે બાળકો, તો આ દાખલા ને તમારે હોમવર્ક ની અંદર બે વખત કરવાના છે, સાથે એ પણ કરવાના છે અને સિવાયના દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે। તો પ્રેક્ટિસ કરી છે કે નહીં કોમેન્ટ સેક્શન ઉપર જઈને તમારે યસ મેં પ્રેક્ટિસ કરી છે એવું લખો, એટલે મને ખ્યાલ પડે કે આટલા લોકો આ દાખલાઓની પ્રેક્ટિસ કરી રહ્યા છે। જે આપણે સ્કૂલમાંથી એસાઇનમેન્ટ આપવામાં આવ્યું છે એને અનુરૂપ તમારે લોકોને દાખલા પણ ગણવાના છે, હા એસાઇનમેન્ટના અમે ડોક્ટર દાખલા ગણીએ છીએ એવું કોમેન્ટ સેક્શન ઉપર લખવાનું છે। ઓકે બાળકો, હવે પછી આપણે ચેપ્ટર નંબર 1 શરૂ કરવા જઈ રહ્યા છે। આ ચેપ્ટર નંબર 1 છે એ યુગ્લિડ ની ભાગવિધિનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1 છે, એમાં 4 માર્કનું પૂછાય છે। ઓકે, આને અનુરૂપ લેક્ચર આપણે લેક્ચર નંબર 1 ચેપ્ટર નંબર 1 માં શરૂ થશે ત્યારે જોશું। ઓકે બાળકો, ઓકે ચલો બાય।